હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 એમાં જે કોમ્પ્યુટર આઈટી અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે એ લોકોને આ સબ્જેક્ટ આવે છે ફિઝિક્સ 43000005. તો મિત્રો આ સબ્જેક્ટનું આપણે મોસ્ટ આઈએમપી પેપર બનાવેલું છે. એમાં પણ એટલું ઇઝી કરેલું છે કે મિત્રો તમે ચેપ્ટર વાઇઝ પણ મહેનત કરવા માગતા હશો તો પણ ઓછા ટાઈમમાં સારી એવી મહેનત કરીને સૌથી મેક્સિમમ માર્ક્સ કહેવાય તમે મેળવી શકશો. મીન્સ કે જો તમે ચેપ્ટર 1 તૈયાર કરવા માંગો છો તો એ માટે તમારે ક્વેશ્ચન 1ના જેટલા ક્વેશ્ચન છે ABCD અને ઓરના ABCD ફક્ત 8 જ ક્વેશ્ચન મિત્રો તૈયાર કરવાના છે. એમાં પણ કયો ક્વેશ્ચન 3 માર્ક્સ કયો 4 માર્ક્સમાં આવી શકે છે એ પણ આપણે અહીંયા બિલકુલ ઇઝીલી રીતે મિત્રો એક્સપ્લેન કરેલું છે. તો ક્વેશ્ચન 1 ચેપ્ટર 1નું જ છે એટલે આપણે ક્વેશ્ચન શોધવાનો પણ મિત્રો કોઈ ટાઈમ બગાડવાનો નથી. ત્યાર પછીની જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર જે 2 છે આ ક્વેશ્ચન નંબર 2 એટલે મિત્રો ચેપ્ટર 2 માંથી જ છે. ક્વેશ્ચન નંબર 2 ટોટલ 3 અને 4 આ 7 જ ક્વેશ્ચન કરવાના છે ક્વેશ્ચન નંબર 2 ના. તો એમાં તમારું આખું સેકન્ડ ચેપ્ટર આવી જશે. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર 3. ચેપ્ટર 3માં પણ મિત્રો 4 અને 3 7 જ ક્વેશ્ચન છે. આ સાથે 7 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ક્વેશ્ચન 4 એમાં પણ ટોટલ 4 અને 4 8 ક્વેશ્ચન મિત્રો કરવાના છે કેમ કે આ ચેપ્ટર થોડુંક વેઇટેજ વધુ છે. અને લાસ્ટમાં વાત કરીએ ચેપ્ટર 5. તો આ ચેપ્ટર 5માં પણ આપણે ફક્ત 6 જ ક્વેશ્ચન મિત્રો તૈયાર કરવાના છે. તો આવી રીતે જ્યારે પણ ચેપ્ટર વાઇઝ તૈયારી થઈ જાય છે ત્યારબાદ મિત્રો તમે આ પેપર લખવાની એક પ્રેક્ટિસ કરજો. પેપર કેવી રીતે લખવાનું છે એ પણ કહી દઉં કે જ્યારે પણ તમે પેપર લખો છો આ એકચ્યુઅલીમાં ઓપ્શન સાથેનું પેપર છે. તો જ્યારે પણ તમે પેપર લખવા બેસો છો ત્યારે એક દિવસમાં ફક્ત આટલું જ લખવાનું છે કે ઓપ્શનની ઉપરવાળા માની લો કે આ ઓર છે તો એ ઓરની ઉપર જે 4 ક્વેશ્ચન છે ક્વેશ્ચન 1ના, ત્યાર પછી ક્વેશ્ચન 2ના 3, ક્વેશ્ચન 3ના 3 ક્વેશ્ચન, ક્વેશ્ચન 4ના 4 અને ક્વેશ્ચન 5ના 3 ક્વેશ્ચન. તો આવી રીતે મિત્રો 2 પાર્ટ પાડી અને બીજા દિવસે જ્યારે તૈયારી કરો ત્યારે ઓપ્શનની નીચેવાળા જે ક્વેશ્ચન છે એ મિત્રો આપણે લખવાના છે. તો બિલકુલ ઇઝીલી તમે 5 દિવસમાં 5 ચેપ્ટર તૈયાર કરો. મેક્સિમમ 2 થી 3 કલાકનો ટાઈમ લાગતો હોય છે મિત્રો એક ચેપ્ટર તૈયાર કરતા. નીચે આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ પણ ક્વેશ્ચન આપેલા છે કેટલા માર્ક્સનું કયું ચેપ્ટર છે એ સાથે. ચેપ્ટર 2 તો 13 માર્ક્સ છે. ત્યાર પછી ચેપ્ટર 3 તો એમાં ફક્ત 8 ક્વેશ્ચન કરવાના છે. ચેપ્ટર 4 એમાં 15 માર્ક્સના ક્વેશ્ચન છે અને 8 ક્વેશ્ચન. એવી જ રીતે ચેપ્ટર 5 16 માર્ક્સનું અને ટોટલ 6 ક્વેશ્ચન. તો મિત્રો આવી રીતે ચેપ્ટર વાઇઝ તૈયારી કરો અથવા તો આવી રીતે પેપર વાઇઝ પણ જો તમે પેપરની પ્રેક્ટિસ કરવા માગતા હો તો પણ આ 2 પેપર તૈયાર કરીને તમે જીટીયુની પરીક્ષામાં મિત્રો 60 જેટલા માર્ક્સના ક્વેશ્ચન તો આ જ પેપરમાંથી આવવાના છે. એવી પ્રિપેરેશન સાથે આ બધા જ ક્વેશ્ચનની તૈયારી કરજો. બીજું કે જો કોઈ 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે તો એ 3માંથી પૂરેપૂરા 3 માર્ક્સ આવે એ પ્રકારનું આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું છે. એવું નહીં કે 70 માર્ક્સનું પેપર લખીને આવે અને ફક્ત 30 જ માર્ક્સ આવે છે. આપણે ભલે 50 કે 60 માર્ક્સનું જ પેપર લખો મિત્રો પણ એ 60માંથી 60 માર્ક્સ પૂરેપૂરા આવે એ પ્રમાણેનું પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો. કોમ્પ્યુટર સિવિલ ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર અને આઈટી આ 3 બ્રાન્ચમાં મિત્રો સબ્જેક્ટ આવે છે. આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને વર્ઝનમાં મિત્રો પેપર આવી રીતે સેટ કરેલું છે. તો મેક્સિમમ મિત્રોને યુઝફુલ થાય એવી રીતે આ પેપર અને વિડીયોને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી બાકીના જેટલા સબ્જેક્ટ છે એ બધા જ સબ્જેક્ટ્સના પેપરની અપડેટ શોર્ટ ટાઈમમાં આપણે આવી રીતે મોસ્ટ આઈએમપી પેપર અપલોડ કરવાના છીએ.